विद्यार्थी मित्रों मजा माने सरस आगळ आपणे अवयव अने अवयवी विषे शीखी गया के अवयव एटले शुं अने अवयवी एटले शुं पण तमने याद छे आपणे ते बन्नेनो तफावत जोयो तो अवयव एटले शुं तो के जे वस्तु याद राखवानी छे के सौथी नानो अवयव एक छे कोई पण संख्या होय तो तेनो सौथी नानो अवयव कोण मळे एक मळे छे अने सौथी मोटो अवयव संख्या पोते छे अटले के तमने अवयवनी अंदर मैं समझाव्युं हतुं के तमे कोई पण संख्याना अवयव पाड़शो तो तमने सौथी नानो अवयव एक मळशे अने सौथी मोटो अवयव संख्या पोते मळशे याद छे बधाने चालो पछी तो के अवयवी एटले शुं तो के अवयवीनी अंदर कोई पण संख्याना तमे अवयवी पाड़शो तो सौथी नानो अवयवी संख्या पोते मळशे अने सौथी मोटो अवयवी अनंत छे एटले के कोई पण संख्याना अवयवी पाड़ीशुं तो तेनो मोटो अवयवी नहीं मळे कारण के अवयवीनी संख्या असंख्य छे જેમ જેમ આપણે ગુણતા જાશું તેમ આપણને આગળ અવયવી મળતા જશે તો સૌથી મોટો અવયવી મળતો નથી અને નાનો સંખ્યા પોતે છે આ આપણે અવયવ અને અવયવીમાં શીખી ગયા છીએ આગળ આપણે શીખીશું અવિભાજ્ય સંખ્યાઓ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું સંખ્યાઓ હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે તો જો એમાં અવયવ આવ્યું કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય હવે અવયવ એટલે શું એ તમને ખબર છે હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે અથવા તો તમે એમ પણ કહી શકો કે જે સંખ્યાને માત્ર એક વડે અને પોતાના વડે નિશેષ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે એટલે કે જો અવિભાજ્ય સંખ્યા હશે એને માત્ર ને માત્ર બે જ અવયવ હશે એટલે કે એક તો બધાનો અવયવ છે એટલે એક ઈ અને એક સંખ્યા પોતે આમ જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે ચાલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ હવે આપણે 13ના અવયવ ઉપાડવા છે તો તમે 13ના અવયવ ઉપાડો છો તો જોજો તમે 13ના અવયવ તો 13 × 13 આ સિવાય 13 ક્યાંય આવે છે ઘડિયામાં તો નથી આવતા તો 13ને કેટલા અવયવ છે 1 અને 2 13ના અવયવ 1 અને 13 એટલે કે 1 અને 2 જ અવયવ છે 1 અને 13 હવે આપણી વ્યાખ્યા જે સંખ્યાને માત્ર એક વડે કે પોતાના વડે નિશેષ ભાગી શકાય તો આ 1 અને 13 વડે જ નિશેષ ભાગી શકાય છે 13ને અથવા તો જે સંખ્યાને માત્ર બે જ અવયવ મળે તો આને બે જ અવયવ મળે છે તો આને અવિભાજ્ય સંખ્યા કહેવાય 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે સમજાણું અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય બીજું એક એક્ઝામ્પલ લઈએ તો 2ના અવયવ ઉપાડો જોઈ 2ના અવયવ તો 2 × 2 આ સિવાય 2 ક્યાંય આવે ના આવે તો 2ના કેટલા અવયવ મળ્યા 1 અને 2 તો જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય તો 2ને 1 અને 2 એટલે કે એક તો બધાનો અવયવ છે જ અને એક સંખ્યા પોતે આમ જેને 1 અને 1 સંખ્યા પોતે બે અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય આગળ જોઈએ અવિભાજ્ય સંખ્યા વિશે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે જે આપણે આગળ શીખી ગયા 1 છે એ બધાનો અવયવ મળશે જો તમને એક્ઝામની અંદર પૂછાય કે કોઈ પણ એક સંખ્યા આપેલી હોય અને તમને એમ કહે કે 2 અવયવો લખો હવે એક્ઝામની અંદર આ રીતે આપેલું હોય કે 14ના 2 અવયવો લખો તો બધાને 2 અવયવની તો ખબર જ હોય કોણ તો કે 1 અને 14 આ 2 બધાને ખબર છે એટલે કે 1 દરેક સંખ્યાનો અવયવ છે અને 14 એટલે સંખ્યા પોતે આમ 2 અવયવો વિશે બધા જાણે છે જેને ગણતરી પણ કરવી પડતી નથી તો આવી રીતે તમને ખાલી જગ્યા આપેલી હોય કે 2 અવયવો લખો તો તમારી ખાલી જગ્યા ક્યારેય ખોટી પડતી નથી આ સિવાય આપણને ખબર કે 7 × 2 = 14 થાય ને આ પણ એના અવયવ જ છે 1 2 7 અને 14
પણ બે કીધા હોય તો તમે બે અવયવ વિશે બધા જાણો છો, હવે જાણો છો ને કે એક દરેક સંખ્યાનો અવયવ છે અને એક સંખ્યા પોતે, નાનામાં નાનો એક અને મોટામાં મોટો સંખ્યા પોતે. તો કે શેના અંદર? તો અવયવો કે અવયવી? તો કે અવયવોમાં આપણે એક છે એ નાનામાં નાનો અવયવ હોય છે અને સંખ્યા પોતે એ મોટામાં મોટો અવયવ હોય છે, જે આપણે હમણાં જોયું. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે. હવે નાની સંખ્યા મેળવવા માટે આપણે જોઈએ તો એક છે ને, એક એ શું છે? તો કે એક છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. ખાસ યાદ રાખજો, એક ક્રિયા એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તે વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. કઈ સંખ્યા કહેવાય છે? તો કે વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. પછી તેના પછી બે આવે. તો હમણાં આપણે બેના અવયવ જોયા, તો બેને કેટલા અવયવો મળ્યાતા? તો બે જ મળ્યાતા, એક અને બે, એટલે કે એક અને સંખ્યા પોતે. બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. હવે તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો બે. અને એ કેવી છે? તો કે બેકી. બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. નહીંતર જો બેકી સંખ્યા હોય ને એના અવયવ વધારે મળે, પણ આ બે એવા છે કે એને માત્ર ને માત્ર બે જ અવયવ છે અને તે નાનામાં નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. સમજાણું અવિભાજ્ય સંખ્યા એટલે શું? ફરીથી એકવાર, તો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આગળ વિભાજ્ય સંખ્યા એટલે શું? હવે વિભાજ્ય સંખ્યાની વાત છે. જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જો બેથી વધારે જેને અવયવ હોય ને તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે. હમણાં તમે જોયું ને અવિભાજ્ય સંખ્યામાં કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે અને એ બેકી પણ છે. આની અંદર શું કહે છે? સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે. કેમ? તો જોઈએ. જો એ બેના અવયવ પાડેલા જ છે, આપણને બે મળ્યા ને, બે એકુ બે. પછી આપણે ત્રણના અવયવો પાડી, તો ત્રણ એકુ ત્રણ સિવાય ત્રણ ક્યાંય આવે નહીં, એટલે એને માત્ર ને માત્ર બે જ અવયવ છે. હવે આપણે ચારના અવયવો પાડી, તો ચાર ક્યાં ક્યાં આવે? તો કે ચાર એકુ ચાર, એટલે આપણે એક ગુણ્યા ચાર કરવાના, બરાબર ચાર. આ તો પહેલાં લખવાનું થશે જ. પછી તો કે બે બે ચાર, બરાબર. હવે આપણે આના અવયવ લખી કે ચારના અવયવ આ યુ આકારમાં તમારે લખવાનું. કેવા આકારમાં? યુ. એક બે, જો બે બે વખત છે તો એક જ વાર લખવાના, અને ચાર. તો ચારને કેટલા અવયવ મળ્યા? એક બે ને ત્રણ, ત્રણ અવયવ મળ્યા છે. તો બેથી વધારે છે, તો આ કઈ સંખ્યા થઈ? તો કે વિભાજ્ય. કઈ સંખ્યા થઈ? વિભાજ્ય. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે. કઈ છે? ચાર. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર છે. મેં હમણાં તમને અવયવ પાડીને બતાવ્યા, કારણ કે તેને ત્રણ અવયવ મળે છે, બેથી વધારે મળે છે. એકનો વિભાજક વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. મેં આગળ જ તમને સમજાવ્યું હતું કે એક છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. એક એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે વિશિષ્ટ સંખ્યા છે. હવે એકથી સો સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? હવે આપણે એકથી લઈ, એક કેવી સંખ્યા છે? તો કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. પછી એકથી સોની અંદર, તો કે બે, જોજો, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ, ત્રેવીસ, ઓગણત્રીસ, એકત્રીસ, સાડત્રીસ, એકતાલીસ, તેતાલીસ, સુડતાલીસ, ત્રેપન, ઓગણસાઠ, એકસઠ, સડસઠ, એકોતેર, તોતેર, ઓગણએંસી, ત્યાંસી, નેવ્યાસી અને સત્તાણું. એકથી સો સુધીમાં આપણને આ બધી અવિભાજ્ય સંખ્યા મળી. તો તમે જોઈ શકો છો કે આની અંદર તમે જુઓ, બે સિવાય એકે બેકી સંખ્યા નથી છે,
નથી ને, એટલે તો કહેવાય છે કે બે છે એ સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે, અને બેકી સંખ્યા પણ છે, બાકી બધી એકી સંખ્યા છે. એકી સંખ્યા એટલે શું એ તો તમને ખબર છે ને, કે આપણે જો આ ત્રણ કેવી રીતે ખબર પડે એકી સંખ્યા છે કે બેકી, તો કે તો આપણે ત્રીજા ધોરણમાં શીખાતા કે આ ત્રણ હોય, હવે બબેની જોડી બનાવો, આ બેની જોડ બનાવી તો એક વધ્યું તો આ એકી સંખ્યા છે, હવે ચાર હોય તો બબેની જોડ બનાવો તો આ બે ને આ બે બની ગઈ તો ચાર બેકી સંખ્યા છે. એ આપણે શીખી ગયા છીએ કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય, અથવા તો જે સંખ્યાનો એકમનો અંક, એકમનો અંક એટલે છેલ્લો અંક, એકમનો અંક છે એ બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તેને બેકી સંખ્યા કહેવાય છે, અને જે સંખ્યાનો એકમનો અંક એક પછી ત્રણ પાંચ સાત કે નવ હોય તો તેને એકી સંખ્યા કહેવાય છે. આ બધું આપણે એકી સંખ્યા બેકી સંખ્યા આ બધું તો આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ. તો આપણે જોયું ને કે એકથી સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા મળે છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ. એકથી સો સુધીમાં કુલ તમને પચીસ અવિભાજ્ય સંખ્યા મળશે. કેટલી? પચીસ. અને એકી કેવી છે? વિશિષ્ટ છે. તો એકથી સોમાં વિભાજ્ય સંખ્યા કેટલી મળશે વિચારો જોઈએ. તો આ પચીસ નીકળી ગયા અને એક નીકળી જાય એટલે છવ્વીસ નીકળી ગઈ, તો કેટલી વધે? ચુંમોતેર. એકથી સોમાં ચુંમોતેર સંખ્યા વિભાજ્ય છે અને પચીસ અવિભાજ્ય છે અને એક વિશિષ્ટ છે. સમજાણું? જો તમે એકથી સો એકડા લખી અને તમારી જાતે તેની અંદરથી વિભાજ્ય સંખ્યા ઉપર રંગ પૂરવાનો ચોરસ કરીને, કે તેની અંદર આપણે રેડ રંગ પૂરવાનો, એટલે આ એક આપણી એક્ટિવિટી બનાવવાની. પહેલાં એકથી સો એકડા લખી લેવાના, પછી તેમાં અવિભાજ્ય સંખ્યા શોધવાની, પછી એને કેવા રંગથી બતાવવી, પછી એક વિશિષ્ટ સંખ્યા શોધવાની એને કેવા રંગથી બતાવવી, અને પછી વિભાજ્ય સંખ્યા, તો એને આપણે રંગ પૂર્યા વગર રાખવાની. એટલે આપણે જ્યારે પણ વિભાજ્ય અવિભાજ્ય અને વિશિષ્ટ સંખ્યા જોતી હોય તો આપણી પાસે તે કોષ્ટક હોય તો વ્યવસ્થિત આપણે જોઈ શકીએ છીએ અને ઝડપથી મેળવી શકીએ છીએ. સમજાય છે તમને? હવે તમારે શું કરવાનું છે? મેં કીધું એમ એકથી સો એકડા લખીને પછી એક વિશિષ્ટ બતાવવાની, પછી આ પચીસ સંખ્યા યાદ રાખી લેવાની, અવિભાજ્ય સંખ્યા યાદ રહી જશે ને બધાને, અને બાકી બધી વિભાજ્ય સંખ્યા છે. અથવા તો વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે, અને જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તો તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે તમને સમજાઈ ગયું?